गुड मॉर्निंग, जय श्री स्वामी नारायण। चैप्टर 8 कोष અને તેના કાર્યની શરૂઆત કરશું। તો સૌપ્રથમ આ કોષ છે એની શોધ કેવી રીતે થઈ? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં બૂચનો શું કર્યો, પાતળો છેદ લીધો અને એને શેમાં જોયો, બૂચના છેદને એણે શેમાં જોયું, સામાન્ય વિપુલ દર્શકના સાધન વડે જોયું, તો એને શું દેખાડ્યું કે વનસ્પતિની છાલનો એ જે ભાગ છે ને એનામાં એને ખાના દેખાણા, અને જે ખાનાને એણે શું નામ આપ્યું, કોષ નામ આપ્યું, અને આજે એને સૂક્ષ્મ, અને પછી જ્યારે એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનો અભ્યાસ કર્યો તો એ શેના જેવું દેખાણું, મધપૂડા જેવું દેખાણું, મધપૂડા જેવા ખાના દેખાણા। આમ કોષની શોધ કોણે કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી। ક્યારે કરી? 1665 માં। સૌપ્રથમ એને શેનું અવલોકન કર્યું? તો બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું, આપણે યાદ રાખીશું। ત્યારબાદ હવે કોષ એટલે શું એ જોઈશું। તો હવે આપણને ખ્યાલ છે, તમે આગલા ધોરણમાં પણ જોયું છે કે શરીર આપણા મનુષ્યનો મીન્સ છે કોષ। કોષ એ સજીવોનો કેવો છે, મૂળભૂત અને સંરચનાત્મક એકમ છે। પૃથ્વી પર સજીવો અલગ અલગ છે, તેમ કોષોની રચના પણ કેવી હોય છે, અલગ અલગ। એટલે કે દરેક સજીવોને અલગ અલગ કોષોની રચના જોવા મળે છે, પરંતુ દરેક સજીવનો પાયાનો એકમ હોય તો એ શું છે, કોષ જ છે। અને મરઘીનું ઈંડું પણ એક જ કોષ છે, પરંતુ એ શું છે, કદમાં મોટું છે, એટલે આપણને એને જોઈ શકીએ છીએ। તો હવે કોષોની સંખ્યા આપણે કરવી હોય તો કોષોની સંખ્યા ઉપરથી, તો જે સજીવો છે ને એ એકથી વધુ કોષના બનેલા હોય તો એ કેવા થઈ જશે, બહુકોષીય। કેમ કે કેટલા છે કોષ, એનામાં વધારે પડતા કોષ છે, પણ જ્યારે એક જ કોષના બનેલા હશે તો એ કેવા હશે, એકકોષી સજીવ હશે। તો હવે આવા એકકોષી સજીવ કયા કયા છે, તો અમીબા અને પેરામેશિયમ। જો તમને અહીંયા દેખાય પણ છે ચિત્રમાં કે અમીબા અને પેરામેશિયમ એ કેવા છે, એકકોષી સજીવ છે, એટલે એનું આખું શરીર એક જ કોષનું બનેલું હશે, એવા સજીવ છે તો અમીબા અને પેરામેશિયમ। હવે આપણે પરીક્ષામાં પૂછાય છે એક કોષી સજીવ એટલે શું, તો એક જ કોષમાંથી બનેલા સજીવ એટલે એક કોષી સજીવ, બહુકોષીય સજીવ એટલે શું, તો એક થી વધારે કોષોના બનેલા સજીવને આપણે શું કહીશું, શું કહેશું, બહુકોષીય સજીવ કહેશું। તો એના ઉદાહરણ શું છે, કોઈ પણ મનુષ્ય લઈ લો, હાથી, વેલ, દરેકે દરેક, અમીબા અને પેરામેશિયમ એ બંને કેવા છે, એકકોષી સજીવ છે, પણ એકકોષી સજીવ છે છતાં પણ શું કેવું છે એનું, બહુકોષી સજીવની જેમ બધી જ ક્રિયાઓ કરે છે। એટલે કે અમીબા છે ખોરાક લે છે, એટલે અંતઃગ્રહણ કરી અને એનું પાચન પણ કરે છે, શ્વસન કરે છે, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન, આવી દરેકે દરેક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો કરે છે, પણ અમીબા છે કેવું, એકકોષી સજીવ, એનું જે એક જ કોષ છે એ આ દરેકે દરેક ક્રિયાઓનું નિયમન કરે છે અને એ દરેકે દરેક ક્રિયાઓ થાય છે। તો આમ એકકોષી સજીવ પણ શું કરે છે, આ દરેક ક્રિયાઓ કરે છે। હવે બહુકોષી સજીવોમાં શું હોય છે, પહેલે કોષ હોય સૌથી નાનામાં નાનો એકમ, પછી કોષો બધા ભેગા થશે તો શું બનશે, કોષો ભેગા થઈને પેશીઓ બનશે, હવે પેશીઓ ભેગી થઈને શું બનશે, અંગ બનશે, અને અંગ ભેગા થઈને અંગતંત્ર બનશે, અને અંગતંત્ર ભેગા થઈને આખું મનુષ્ય કે એ આખું સજીવ બનશે। તો હવે તમને સમજાઈ ગયું હશે કે એકકોષી સજીવ શું છે, બહુકોષી શું છે, અને કોષોનો આકાર। હવે આપણને ખબર છે કે એકકોષી સજીવ અમીબા છે એ કેવું છે, એનો નિશ્ચિત આકાર નથી, તે શું કરે છે, સતત એનો આકાર બદલે છે। તમે 7મા ધોરણમાં પણ ભણી ગયા છો કે એના શરીર શું કરે છે, ખોટા પગ દ્વારા એ ખોરાક ગ્રહણ કરે છે, તમે આગળ તમે શીખી ગયા છો, અને શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના શું હોય છે, એનામાં પ્રવર્ત પણ હોય છે। તો આમ અમીબા છે એનો સતત શું થતો હોય છે, આકાર બદલતો હોય છે। એવી જ રીતે મનુષ્યમાં છે ને રુધિરના શ્વેત કણો છે ને એ પણ પોતાનો શું કરે છે, આકાર બદલે છે। પણ આ બંનેમાં તફાવત શું છે, અમીબા એ સંપૂર્ણ સજીવ છે એટલે એકકોષી સજીવ આખું છે, જ્યારે શ્વેત કણો છે એ શું છે, અંગમાં આવેલો એક કોષ છે, શું છે, એક કોષ છે। તો આ બે વચ્ચે એટલો ડિફરન્ટ છે કે અમીબા પણ એકકોષી છે અને એનો નિશ્ચિત આકાર નથી, શ્વેત કણો પણ એકકોષી છે એનો પણ નિશ્ચિત આકાર નથી, પણ અમીબા એ શું છે, સંપૂર્ણ સજીવ છે એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જ્યારે શ્વેત કણ છે એ રુધિરમાં આવેલું છે, અને એ રુધિર મનુષ્યના રુધિરમાં આવેલું શ્વેત કણ એ પોતાનો આકાર બદલે છે। આપણને સેફ્ટી માટે જ્યારે કંઈ પણ જરૂર પડે ત્યારે શ્વેત કણ પોતાનો શું કરે છે, આકાર બદલે છે। આમ બંને વચ્ચે એટલો ડિફરન્ટ છે, પણ છે તો બંને શું છે, આકાર બદલીને એક કોષી છે। હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કોષોનો વિવિધ આકાર। હવે આપણને ખ્યાલ છે કે કોષો અલગ અલગ આકારના જોવા મળે છે,
તો હવે એ કોસો કેવા પ્રકારના હશે? ગોળ હશે, ચપટા હશે, લંબાયેલા હશે? કેટલાક કોસો કેવા હશે? એક છેડાથી અણીવાળા હશે અને નીચેથી કેવા હશે? નીચેથી પણ અણીવાળા હશે, એટલે બંને સાઈડથી અણીવાળા હશે, એટલે ત્રાકાકાર હશે. તો હવે આવા સજીવો, આવા કોષો તમને ક્યાં ક્યાં જોવા મળશે? તો હવે મનુષ્યના જે રક્તકણો છે ને એના કોષો કેવા છે? ગોળાકાર કોષો છે. પછી નેક્સ્ટ ત્રાકાકાર સ્નાયુ કોષો. તો સ્નાયુ કોષો કેવા છે? ત્રાકાકાર છે. અને લાંબા શાખિત કોષો કયા છે? તો કે ચેતાકોષો છે. આમાંથી આયરા આયરા ગોળાકાર મનુષ્યના રક્તના ગોળાકાર કોષો આયરા, જ્યારે ત્રાકાકાર સ્નાયુ કોષો આયરા. તો હવે આપણે પરીક્ષામાં પૂછાય કે ગોળાકાર કોષો તમને ક્યાં જોવા મળે છે મનુષ્યમાં? તો મનુષ્યના રક્તમાં. પછી ત્રાકાકાર કોષો ક્યાં જોવા મળે છે? તો સ્નાયુમાં. પછી લાંબા શાખિત કોષો ક્યાં જોવા મળે છે? તો ચેતાકોષમાં જોવા મળે છે. હવે ઘણીવાર એને આકૃતિ સહ દોરો એવું પણ પૂછાઈ શકે. તો હવે તમે આકૃતિ પણ દોરી શકશો અને તમને દરેકના આકારનો પણ ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ આપણો છે કોષોનું કદ. હવે આપણને ખ્યાલ છે કે કોષો 1 મીટરથી કરીને 10 લાખમો એનો ભાગ, એને 10 લાખમો ભાગ એટલે કેટલો ભાગ થશે? માઇક્રોમીટર અથવા તો માઇક્રોન જેટલો ભાગ. એટલે કોષોનું કદ કેટલું છે? 1 મીટરથી કરી અને માઇક્રોમીટર જેટલું હોય છે, એટલે કે 1 માઇક્રોમીટરથી કરીને 1 સેન્ટીમીટર જેટલું એનો કદ હોઈ શકે છે. મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોય છે તો આપણે એને શું કરીએ છીએ? આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ શેનામાં જોઈએ છીએ? સૂક્ષ્મદર્શક યંત્ર વડે એને આપણે જોઈ શકીએ છીએ. તો હવે તમને પરીક્ષામાં પૂછાય કે નાનામાં નાનો કોષનું કદ કેટલું હશે? તો 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે કેવું છે? બેક્ટેરિયલ કોષ છે. ત્યારે સૌથી મોટો કોષ કયો છે? તો શાહમૃગનું ઈંડું છે ને એ સૌથી મોટો કોષ છે. અને જેની લંબાઈ કેટલી છે? 170 mm થી 130 mm જેટલી છે. તો હવે પરીક્ષા લખશે આપણે આમાંથી નાના પ્રશ્નમાં પણ પૂછાય, અથવા તો કોષોના કદ વિશે નોંધ લખો. તો હવે આપણે લખી શકીએ કે સજીવોમાં કોષોના કદ અલગ અલગ પ્રકારના હોય છે, જે 1 મીટરથી કરીને એના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર એટલે માઇક્રોન મીટર જેટલા પણ હોય છે. અમુક કોષો જે છે એટલા હદે નાના છે કે જેને આપણે નરી આંખે પણ નથી જોઈ શકતા, જેને જોવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. સૌથી નાનામાં નાના કોષનું કદ કેટલું છે? 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું. અને સૌથી મોટો કોષ છે એ કયું છે? શાહમૃગનું ઈંડું, જેનું કદ છે 170 mm થી 130 mm હોય છે. હવે કોષોનું કદ એ પ્રાણી તથા વનસ્પતિઓના કદ સાથે સંબંધિત નથી, કેમ કે હાથીના કોષમાં ઉંદરના કોષથી પણ મોટો હોય છે એવું નથી. કોષોના કદ એનો સંબંધ તેના કાર્ય સાથે છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથીથી તેમજ ઉંદર બંનેમાં લાંબા અને શાખિત જ હોય છે. અને તે શેનું કામ કરે છે? ઉર્મી વેગના સ્થાનાંતરનું કામ કરે છે. તો હવે પરીક્ષા લક્ષે આપણે એમાંથી પૂછાઈ શકે ચેતાકોષનું કાર્ય શું છે? તો એ શું કરે છે? ઉર્મી વેગનું સ્થાનાંતર કરે છે. અને એનો આકાર તો હમણાં જ આપણે જોયો કેવો છે? શાખિત આકાર છે. તો હવે કોષોનું કદ આપણે સમજાઈ ગયું. હવે નેક્સ્ટ આપણો છે કોષોની રચના અને કાર્ય. તો આપણને ખ્યાલ છે કોષો ભેગા મળીને શું બને છે? કોષોનો સમૂહ ભેગો થાય એટલે પેશી બને, પેશીઓ ભેગા થઈને અંગ બને, અંગ ભેગા થઈને અંગતંત્ર, અને અંગતંત્ર આખું ભેગું થાય ત્યારે આપણે શું થઈ જાય? સજીવ આખો બને છે. હવે કોષ છે ને એના વિવિધ ભાગો છે. એનામાં કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્ર, કોષ દિવાલ વગેરે અલગ અલગ ભાગો છે. એમાં સૌથી પ્રથમ આપણે શેનો અભ્યાસ કરીશું? કોષરસ પટલનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ કોષરસ પટલ છે ને એ કોષરસ અને કોષ કેન્દ્ર એ બેની વચ્ચે એના દ્વારા શું હશે? ઘેરાયેલું હશે. કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે શું કોણ ઘેરાયેલું હશે? કોષરસ પટલ. અને આ જે કોષરસ પટલ છે ને એક કોષોનો દ્રવ્ય બીજામાંથી એક કોષને બીજા કોષના દ્રવ્યથી શું કરે છે? અલગ કરે છે. પટલ છે એટલે શું કરે છે? બે કોષોને અલગ કરે છે. અને વિભિન્ન પદાર્થોને કોષોમાં અવરજવર હોય છે ને એના માટે નિયમન કરે છે. ઉપરનું પટલ છે એટલે એ શેનું નિયમન કરશે? અંદર વિભિન્ન પદાર્થોને કોષમાં અવરજવનમાં શું કરશે? નિયમન કરશે. હવે કોષરસ પટલ છે ને એ કેવું છે? છિદ્રાળુ પણ છે. અને કોષરસ પટલને બીજા જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાથી આપણને બીજો એક ક્વેશ્ચન મળી ગયો કે કોષરસ પટલનું અન્ય કયું નામ છે? તો આપણે શું લખશું? જીવરસ પટલ. અને કોષરસ પટલ એટલે શું એવું પૂછાય તો આપણે શું લખીએ? કોષરસ અને કોષ કેન્દ્ર એ બે કેનાથી ઘેરાયેલા છે? કોષરસ પટલથી ઘેરાયેલા છે. બીજું એનું કાર્ય શું છે?
કે કોષો એક કોષના અને બીજા કોષના દ્રવ્યોને શું કરે છે, અલગ કરે છે. ઉપર પટલ છે એટલે શું કરશે, બેને અલગ કરશે. અને બીજું એનું કાર્ય શું છે કે વિભિન્ન પદાર્થોને કોષમાં શું કરશે, અવર જવર ઉપર શું કરશે, નિયમન કરશે. ઉપરનું પટલ છે તો એ નિયમન કરવાનું જ છે. અને પછી એનો આકાર કેવો છે, કેવું છે કે કોષરસ પટલ તો છિદ્રાળુ છે. નેક્સ્ટ હવે જોશું ડુંગળીનો કોષ છે ને એનો અભ્યાસ કર્યો. તો ડુંગળીના કોષમાં શું છે, સીમાસ્તર કોષરસ પટલ છે અને એક વધારાના દ્રઢ આવરણ દ્વારા શું હોય છે, આવૃત હોય છે, જેને એની શું કહેવાય છે, કોષ દિવાલ કહેવામાં આવે છે. તો હવે જે કોષ કેન્દ્ર છે ને એનામાં શું હશે, અંદર કોષનું અંદરથી જોયું તો એમાં શું હશે, કોષ કેન્દ્ર હશે. એટલે શું હશે, કેન્દ્રના ભાગમાં ગોળાકાર હશે. અહીંયા તમને દેખાય છે ને, કેન્દ્રના ભાગમાં શું હશે, ગોળાકાર હશે. એ શું હશે, કોષ કેન્દ્ર હશે. અને ઉપરની આ દિવાલ છે એ કોષ દિવાલ અને આ વચ્ચે છે એ બધું શું છે, કોષ રસ છે. તો હવે તમને આ સમજાઈ ગયું હશે, આકૃતિ પણ સમજાણી હશે. ડુંગળીનો કોષ જોયો, એનામાં શું હશે, કોષ દિવાલ છે બહારની સાઈડ, કોષ કેન્દ્ર શું છે, મધ્યમાં ગોળાકાર ટપકા જેવું, કોષ રસ. આગળ જ હમણાં જોયું કે જીવ કોષ રસ શું છે, કોષ કેન્દ્ર અને દિવાલ વચ્ચે કેવું છે, જેલી જેવું જે પદાર્થ છે એ શું છે, કોષ રસ છે. કોષ રસ, હવે કોષ રસ છે ને એ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ છે ને એ બેની વચ્ચે જેલી જેવું જે દ્રાવ્ય સ્વરૂપ મળે છે ને એ શું છે, કોષ રસ છે. કેની વચ્ચે, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે જે જેલી જેવું દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે ને એ શું છે, કોષ રસ છે. અને એની અંદર બીજી અંદર અંગિકાઓ પણ છે, જેમ કે કણાભસૂત્ર, કોલગિકા, રાઇબોઝોમ વગેરે અંગિકાઓ પણ એની અંદર આવેલી છે. તો આ શું થઈ ગયું, કોષ રસ. કયા બે, કોષ રસ એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે કેવું છે, જેલી જેવું દ્રવ્ય સ્વરૂપનું આવેલું છે. અને એની અંદર બીજી બધી અંગિકા પણ આવેલી છે. નેક્સ્ટ છે કોષ કેન્દ્ર. હમણાં જ આપણે જોયું કોષ કેન્દ્ર કેવું છે, ગોળાકાર છે. આગળ જ હમણાં જોયું ડુંગળીના કોષ વખતે, તો કોષ કેન્દ્ર છે ને એ કેવું છે, ગોળાકાર છે. અને કોષના મધ્ય ભાગમાં શું છે, કોષ કેન્દ્ર છે. અને કોષ રસ શું છે, એક પટલ દ્વારા અલગ છિદ્રાળું હોય છે અને તે શેનું નિયમન કરે છે, અવર જવરનું નિયમન કરે છે. હવે ઉચ્ચ કક્ષાવાળા માઇક્રોસ્કોપમાં જોઈએ ને તો કોષ કેન્દ્રની અંદર શું જોવા મળશે, જે હાઈ ક્વોલિટીના જે સૂક્ષ્મદર્શક યંત્ર છે ને જેનો જોવાની ક્ષમતા કેવી છે, વધારે છે. એવા માઇક્રોસ્કોપમાં આપણે જોશું ને તો એની અંદર કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રમાંથી દોરી જેવું સમાન સંરચના ધરાવતું રંગસૂત્ર પણ જોવા મળે છે. હવે ત્યાં રંગસૂત્ર હોય તો એ શેના માટે જવાબદાર છે, જનીન ધરાવે છે. હવે આ જનીન ધરાવે એટલે શેના માટે જવાબદાર હોય, આનુવંશિકતા માટે જવાબદાર હોય. અને રંગસૂત્ર કોષ વિભાજનમાં જોવા મળે છે. અને આ જે જનીન છે એ શું છે, એક પેઢીથી બીજા પેઢીમાં જે આપણા લક્ષણો ઉતરી આવે છે ને એ શેને જવાબદાર હોય છે, જનીનને જવાબદાર હોય છે. તો તમને આટલું સમજાઈ ગયું હશે કે કોષ કેન્દ્ર કોને કહેવાય અને એનામાં શું શું છે. તો હવે તમને પરીક્ષામાં પૂછે રંગસૂત્ર ક્યાં આવેલા છે, તો કોષ કેન્દ્રમાં આવેલા છે. જનીન શેના માટે જવાબદાર છે, તો આનુવંશિકતાના લક્ષણો પિતૃ પેઢી સંતતિમાં વહન માટે કોણ જવાબદાર છે, તો કે જનીન જવાબદાર છે. તો એટલે સુધી તમને સમજાઈ ગયું હશે છે આદિ કોષ કેન્દ્રી કોષો અને સુકોષ કેન્દ્રી કોષો. હવે આપણને નામથી જ ખબર, આદિ કોષ કેન્દ્રી એટલે કેવું હશે, એમાં કોષ કેન્દ્ર સુઆયોજિત નહીં હોય, એટલે કે કોષ કેન્દ્ર નહીં હોય. જ્યારે સુકોષ કેન્દ્રીમાં કેવું હશે, કોષ કેન્દ્ર સુઆયોજિત કોષ કેન્દ્ર હશે. પછી કોષ કેન્દ્ર પટલ પણ શું હશે, આદિ કોષ કેન્દ્ર હશે ને એમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હશે. પછી કોષ કેન્દ્રિકાઓ પણ એમાં શું હશે, ગેરહાજર હશે ને. અને કોષ રસમાં કણાભસૂત્ર, ગોલગીકાય, રંજક દ્રવ્ય જેવી અંગિકાઓ પણ શું હશે, ગેરહાજર હશે. તો આવું આદિ કોષ કેન્દ્ર શેમાં હશે, તો બેક્ટેરિયા, નીલરહિત લીલ એટલે જે આપણને એકદમ સૂક્ષ્મ જોવા મળે છે, જેનામાં શું હશે, કોષ કેન્દ્ર હોતું નથી. કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર હોય છે, કોષ કેન્દ્રિકાઓ પણ ગેરહાજર હોય છે. કોષ રસમાં કણાભસૂત્ર, ગોલગીકાય, રંજક દ્રવ્ય જેવી અંગિકાઓ ગેરહાજર હશે. તો એ શેનામાં હશે, તો આદિ કોષ કેન્દ્રમાં. હવે સુકોષ કેન્દ્ર આવે, સુકોષ કેન્દ્ર એટલે કેવું હશે, કોષ કેન્દ્ર આવેલું હશે, કોષ કેન્દ્ર પટલ પણ એમાં હશે, કોષ કેન્દ્રિકા પણ હશે, કોષ રસમાં કણાભસૂત્ર, ગોલગીકાય, રંજક દ્રવ્ય જેવી અંગિકાઓ પણ આવેલી હોય છે. તો આવું શેનામાં આપણે જોવા મળે છે, તો ડુંગળીના કોષમાં, ગાલના કોષમાં વગેરેમાં આપણને જોવા મળે છે. તો આપણે ઘણી વખત પ્રશ્નમાં પૂછાય આદિ કોષ કેન્દ્ર એટલે શું, આદિ કોષ કેન્દ્ર એમાં એટલે એમાં શું હશે, કાંઈ જ નહીં હોય, કોષ કેન્દ્ર નહીં હોય, કોષ રસ પટલ નહીં હોય, કોષ કેન્દ્રિકા નહીં હોય, બધાનો અભાવ જોવા મળે તો એમાં આદિ કોષ કેન્દ્રમાં. અને સુકોષ કેન્દ્ર પૂછાય, સુકોષ કેન્દ્ર એટલે શું,
તો શું કોષકેન્દ્રમાં શું હશે? બધું શું આયોજિત હશે? એટલે કોષકેન્દ્ર હશે, કોષ કેન્દ્ર પટલ હશે, કોષ કેન્દ્રિકા હશે, કોષરસમાં કણાભસૂત્ર, ગોલગીકાય, રંજકદ્રવ બધું હશે. તો આ ક્યાં હશે? તો ડુંગળીના કોષમાં, ગાલના કોષમાં વગેરેમાં શું કોષકેન્દ્ર પણ હશે. તો આ ઘણી વખત આપણે તફાવત સ્વરૂપે પણ પૂછાય છે અને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય છે. તો જે રીતે પૂછાવવાનું, આદિ કોષકેન્દ્રીય કોષમાં બધાની શું હશે? અભાવ હશે, ગેરહાજર હશે. જ્યારે શું કોષકેન્દ્રીય કોષમાં કેવું હશે? બધું હાજર હશે. બસ આ બે વાત યાદ રાખશું તો આપણે આખું બધું લખી શકશું ને. આપણે હવે ખ્યાલ બી આવી ગયો છે આદિ કોષકેન્દ્ર કોને કહેવાય અને શું કોષકેન્દ્ર કોને કહેવાય, પ્રતિકોષ અને પ્રાણીકોષ. તો હવે આપણે સૌ પ્રથમ શું જોશું કે વનસ્પતિ કોષમાં શું શું આવેલું છે અને પ્રાણી કોષમાં શું શું આવેલું છે. તો જો વનસ્પતિ કોષ છે ને એ શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. તો પ્રાણી કોષમાં શું છે? કોષ દિવાલ નહીં હોય. તો જ્યારે આપણે આકૃતિ દોરશું ત્યારે પણ યાદ રાખશું કે વનસ્પતિ કોષમાં શું હશે? કોષ દિવાલ આવેલી હશે. એવી જ રીતે રંજક દ્રવ્યો એટલે કે હરિત કણો વનસ્પતિ કોષ ધરાવશે, કેમ કે આપણે ખ્યાલ છે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? વનસ્પતિ કોષ કરે છે. તો હરિત કણો ક્યાં હશે? વનસ્પતિ કોષમાં હશે. તો હવે બીજું આકૃતિમાં શું યાદ રાખશું? વનસ્પતિ કોષમાં શું હશે? હરિત કણો આવેલા હશે. એવી જ રીતે પ્રાણી કોષ માં એ ગેરહાજર હશે તો એમાં એ આપણે નહીં લખીએ. પછી એક મોટી કેન્દ્રીય રસધાની હશે વનસ્પતિ કોષમાં, જ્યારે પ્રાણી કોષ હશે ને એમાં નાની નાની રસધાનીઓ હશે. તો હવે આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિ જો કોષરસ પટલ બંનેમાં છે, પણ જ્યારે આપણે શું જોયું હતું? કોષ દિવાલ માત્ર ક્યાં હશે? વનસ્પતિ કોષમાં હશે. તો નેક્સ્ટ રસધાની, તો રસધાની અહીંયા મોટી છે, અહીંયા કને નાની રસધાની છે. તો એવી જ રીતે કોષકેન્દ્ર બંનેમાં છે, કોષરસ પણ બંનેમાં છે. પછી આપણે શું જોયું હતું કે ઓનલી હરિતકણ છે એ વનસ્પતિ કોષમાં હશે, પ્રાણી કોષમાં એ શું હશે? ગેરહાજર હશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો વનસ્પતિ કોષમાં શું શું હશે? તો કોષ દિવાલ હશે, હરિતકણ હશે અને કેન્દ્રીય રસધાની કેવી હશે? મોટી હશે. તો હવે આ જે આપણે આકૃતિમાં યાદ રાખ્યું એ આપણે હવે તફાવતમાં પણ એવી જ રીતે લખશું. આપણે પૂછાય વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત લખો, તો હવે આપણને ખ્યાલ છે બેમાં શું શું તફાવત છે. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ દિવાલ નથી ધરાવતી. એવી જ રીતે વનસ્પતિ કોષ હરિત દ્રવ્ય ધરાવે છે, પ્રાણી કોષ નથી ધરાવતું. અને એમાં રસધાની, કેન્દ્રીય રસધાની છે મોટી છે, જ્યારે પ્રાણી કોષમાં નાની છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.